નમસ્કાર, મહાપરિણામ સાથે હું છું જયેશ. મહાપરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને એ સાથે એનડીએ હવે સરકાર રચવા તરફ અગ્રેસર છે. એટલે કે ભાજપ અને સાથી પક્ષો મળીને આ સરકાર રચશે અને આ પ્રકારનો ઘાટ પહેલી વાર ઘડાયો છે. પણ આજે દિવસ દરમિયાન જો જોવા જઈએ તો જે પ્રકારે બેઠકો સામે આવી તેમાં ભાજપ અને સાથી પક્ષોને 292 બેઠકો મળી શકી છે. એટલે કે સરકાર રચવા માટે પૂરતી બેઠકો અત્યારે આ એનડીએ અને તેના ઘટક દળો સાથે છે. જ્યાં સુધી કોંગ્રેસ અને સાથી પક્ષોની જો વાત કરવામાં આવે, એટલે કે ઇન્ડિયા ગઠબંધન, તો 233 બેઠકો મેળવીને તેમણે પણ એક મોટી સિદ્ધિ હાંસલ ચોક્કસપણે કરી છે. અને અન્યનો આ વખતે સફાયો થઈ ગયો છે. માત્ર 18 બેઠકો ઉપર અન્ય જીત મેળવી ચૂક્યા છે. પરંતુ આ આખો જે સિનારિયો છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે આ સમીકરણ સાથે આગામી સરકાર કઈ પ્રકારની રહેશે. પણ બહુમતી આ વખતે મેળવવા માટે જે રીતસરનો જંગ જોવા મળ્યો તે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. કારણ કે સવારના જેવા રૂઝાન સામે આવ્યા અને સાથે જ તમામ ક્ષેત્રોમાં આખરે ક્યાં ક્યાં બહુમતી છે તેને લઈને મહત્વપૂર્ણ અપડેટ તમારે આવી રહ્યું. પરંતુ આ તમામને લઈને એક વાત મહત્વપૂર્ણ છે કે અહીં ભાજપ એકલા હાથે જે 370 બેઠકોની વાત કરતું હતું તે આખરે ન મેળવી શક્યું. પરંતુ આખરે ભાજપ 292 બેઠકો ઉપર સાથી પક્ષો સુધી સાથે પહોંચી શક્યું. જ્યાં સુધી 272નો જે જાદુ ના છે તે મેળવવા માટે ભાજપ એકલા હાથે આખરે દાવો કરી રહ્યું હતું કે 370 તો એકલા ભાજપ મેળવશે અને 400 તેના સાથી દળો સાથે મેળવશે. પરંતુ આખરે આ તમામ બાબતોમાં આખરે પરિણામોએ ઘણો મોટો ઉલટફેર કર્યો છે. અને આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ આખરે બાબતો એ રહેશે કે અહીં આગામી દિવસોની અંદર, હાલ તો એ તમામ બાબતો જોવાની મહત્વપૂર્ણ બની રહેશે કે જેને લઈને આખરે આગામી સમયની અંદર મહાપરિણામને લઈને મહાસમીકરણો કેવી રીતે રચાશે. પરંતુ આ તમામ બાબતો હું આપને જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં બિહારની તમામ બાબતો હું આપની સમક્ષ રજૂ કરીશ કે જ્યાં એનડીએ કે જે 30 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે અને સાથોસાથ છત્તીસગઢની અંદર કુલ 11માંથી એનડીએ 10 અને ઇન્ડિયા ગઠબંધન 1 બેઠક મેળવવામાં સફળ રહ્યું. એ ઉપરાંત અન્ય રાજ્યોની પણ જો પરિસ્થિતિ જોવા જઈએ તો જે પરિસ્થિતિઓ સામે આવી છે તેની અંદર દિલ્હીમાં આ વખતે પણ 7-7 બેઠક એનડીએ પ્રાપ્ત કરી શક્યું છે અને અહીં પણ પોતાનો જે જીતનો પરચમ છે તે તેમણે યથાવત રાખ્યો છે. અહીં આસપાસની તમામ પરિસ્થિતિઓને લઈને જે રાજ્યો આવે છે તેમાં ખાસ કરીને ગોવાની જો વાત કરીએ, બંનેને આખરે 1-1 બેઠક મળી છે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને 1-1 બેઠક મેળવવામાં ઘણું જ સફળ રહ્યું છે. પરંતુ અહીં જે પરિસ્થિતિઓ હતી તેનું આકલન હજી શક્ય હતું. ઝારખંડની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, ઝારખંડમાં એનડીએ 10 બેઠકો મેળવી શક્યું, ઇન્ડિયા ગઠબંધનને 4 બેઠકો મેળવવામાં સફળતા હાથ લાગી છે. આ તમામ એવા પરિણામો છે જે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. કર્ણાટકની વાત કરીએ, એનડીએને આ વખતે થોડું નુકસાન છે, 19 બેઠકો માત્ર મેળવી શક્યું. ગત વખત જેવો ચમત્કાર નથી સર્જી શક્યું. પણ ઇન્ડિયા ગઠબંધન 9 બેઠકો આંચકવામાં સફળ રહ્યું છે. મધ્યપ્રદેશની અંદર આ વખતે પણ એનડીએ 29-29 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે. અને જ્યાં સુધી વાત છે, અહીં શિવરાજસિંહ પણ મહત્વપૂર્ણ લીડ સાથે જીત દર્જ કરી ચૂક્યા છે. મહારાષ્ટ્ર પરિણામો આ વખતે ચોંકાવનારા છે, કારણ કે એનડીએને મોટું નુકસાન અહીંથી થયું, માત્ર 17 બેઠકો મેળવી શક્યું, જ્યારે ઇન્ડિયા ગઠબંધને આખરે મોટી સફળતા હાંસલ કરીને 30 બેઠકો મેળવવામાં સફળતા મળી છે. મેઘાલયની અંદર પણ અધરના ફાળે 1 બેઠક આવી છે અને ઇન્ડિયા ગઠબંધન 1 બેઠક મેળવી શક્યું. એનડીએનું ખાતું અહીં ન ખુલી શક્યું. એ ઉપરાંત વાત કરીએ રાજસ્થાનની, અહીં પણ મોટા ઉલટફેર જોવા મળ્યા. એનડીએને 14 બેઠકો મળી, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 11 બેઠકો મળી છે. અહીં ક્લીન સ્વીપ કરવામાં આ વખતે એનડીએ સફળ નથી રહી શક્યું. ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં 5-5 બેઠક એનડીએ મેળવી લીધી છે અને અહીં પણ એક મહત્વપૂર્ણ કીર્તિમાન તેમણે હાંસલ કર્યો છે. અન્ય તમામ રાજ્યોની અંદર પણ વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ જીત છે તે હિમાચલમાં પણ એનડીએને પ્રાપ્ત થઈ, 4-4 બેઠક આખરે તે અંકે કરી શક્યું છે. પણ ઇન્ડિયા ગઠબંધન આ વખતે મોટા અપસેટ સર્જામાં સફળ રહ્યું અને તેમાં ચંદીગઢની પણ વાત કરીએ, એકમાત્ર બેઠક અને તે પણ ઇન્ડિયા ગઠબંધનને અહીં હાંસલ કરી લીધી છે. તેની આસપાસના અન્ય જે પ્રદેશો છે ત્યાં પણ ઇન્ડિયા ગઠબંધને સારી એવી બઢત મેળવી છે. બિહારની જો વાત કરવામાં આવે તો અહીં નીતિશકુમાર સાથે અને પાસવાન સાથે મળીને એનડીએ ગઠબંધને 30 જેટલી મહત્વપૂર્ણ બેઠક હાંસલ કરી છે અને ઇન્ડિયા ગઠબંધન 9 બેઠકોની અંદર સમેટાઈ ગયું. છત્તીસગઢની અંદર આ જ બાબતોમાં એનડીએ ફાવ્યું છે અને 10 બેઠકો મેળવી શક્યું અને ઇન્ડિયા ગઠબંધન માત્ર 1 બેઠક મેળવી શક્યું. પરંતુ